સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 21-22 ના વર્ષ દરમિયાન કામો સહિતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે આજે તાલુકા મહિલા પ્રમુખ વર્ષાબેન ડી મકવાણાની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં તારીખ 1/4/2021 ના રોજ અંદાજપત્ર મુજબની ઉઘડતી શિલ્લક 15,73,81,500 અને 2021-22ની અંદાજિત આવકો 82,68,21,000, જેનો કુલ સરવારો 98,42,02,506 સામે વર્ષ 2021-22ના વર્ષ દરમિયાન થનાર અંદાજિત ખર્ચ 82,67,85,600 કુલ ખર્ચ તથા 31/3/2022ના રોજની અંદાજિત બંધ શિલ્લક 15,75,16,906 ના આંકડા MB પટેલ નાયબ હિસાબનીશ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યા હતા. તો તાલુકા પ્રમુખ વર્ષાબેન ડી મકવાણા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ એસ પટેલ, ઉપપ્રમુખ કનુસિંહ પરબતસિંહ રાઠોડ, નાયબ હિસાબનીશ MB પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કારુસી એલ મકવાણા સહિત તાલુકા સદસ્યો તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.